बात करी वधु एक ब्रेकिंग न्यूज सभी राज्य राज्य में शीतलहर की असर शुरू थी जेना कारण लोग ठंडी अहसास कर रहा है। राज्य में शीतलहर की शुरूआत शीतलहर कारण ठंडी अहसास लोग कर रहा है। आगामी दिवसों में ठंडी वधवानी शक्यता तो हाल शीतलहर की असर राज्य में शुरू थी। हवामान विभाग की आगाही मुजब जेईते ठंडी में उत्तरोत्तर घटाड़ो थई रह्यो छे। तेनी साथे जे रीते आगाही करवामां आवी हती कि आगामी दिवसोमां शीतलहेरनुं प्रमाण वधशे तेने लईने क्यांक ने क्यांक आजथी शीतलहेरनो प्रकोप जोवा मळी रह्यो छे। शीतलहेरनी शरूआत थवानी साथे ज जे रीते वातावरणनी अंदर अचानक पलटो आव्यो छे, साथे ज जोवा जईए तो जे रीते शीतलहेरना कारणे लोको ठंडीनो अनुभव करी रह्या छे, त्यारे महत्वपूर्ण छे कि ठंडीथी बचवा माटे लोको અવનવા પ્રયાસ કરતા જોવા મળે છે। મહત્વનું છે કે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આવનારા દિવસોની અંદર શીતલહેરનું પ્રમાણ વધશે અને તેના કારણે જ જે રીતે ઠંડીમાં વધારો જોવા મળશે અને જનજીવન ઠૂંટવાશે તેને લઈને આજથી શીતલહેરની શરૂઆત થઈ ગઈ છે અને આવનારા દિવસોની અંદર શીતલહેરનું પ્રમાણ વધે અને લોકો ઠંડીમાં ઠૂંઠવાય તેવી શક્યતાઓ છે। સાથે બીજી તરફ જો વાત કરીએ તો સવારના સમયમાં શીતલહેરને લઈને લોકો અલગ અલગ પ્રકારના વ્યાયામ કરતા પણ નજરે પડે છે। મહત્વનું છે કે અમદાવાદ શહેરની અંદર અલગ અલગ જીમમાં સાથે યોગા સેન્ટર ઉપર અને ગાર્ડનમાં લોકો અલગ અલગ પ્રકારના યોગા વર્કઆઉટ અને વોકિંગ કરતા નજરે પડે છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે મુજબ આવનાર સમયમાં ઠંડીનું પ્રમાણ વધશે અને શીતલહેરના કારણે લોકો ઠૂંઠવાશે તેવી શક્યતાઓ પ્રબળ બની છે, ત્યારે ચાલુ વર્ષનો શિયાળો સૌથી ઠંડોગાર સાબિત થાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। કેમેરામેન રાહુલ જાદવ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।